તમારી સામે જે શરીર છે એ શરીરનું નામ સમાજે આપ્યું છે રેકિનભાઈ। આપણે 12 કોમર્સ ની અંદર આંકડા શાસ્ત્રમાં ત્રીજો ચેપ્ટર શીખી રહ્યા છે જેનું નામ છે સુરેખ નિયત સંબંધ। એમાં આજે આગળ 9 દાખલો જોઈએ તો ઉદાહરણ 14 છે y ની x પરની નિયત સંબંધ રેખા મે પેલા નિયત સંબંધ રેખા શોધવી પડશે y કેપ પર। જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર દીઠ હોય તો દર્દીઓની સંખ્યા શોધો। એટલે વસ્તીની ગીચતા આપી છે એટલે x આપી દીધો છે, y શોધવાનો છે। ઉપરાંત આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। વિશ્વસનીયતા માટે શું હોય, કેપિટલ R સ્ક્વેર શોધવો પડે। તો કેપિટલ R સ્ક્વેર જો 1 ની નજીક હોય તો અંદાજો વિશ્વસનીય કહેવાય, અને 0 ની નજીક હોય તો અંદાજો વિશ્વસનીય નથી। ટૂંકમાં નિયત સંબંધ રેખાએ શોધવાની છે, y પણ શોધવાનું છે અને કેપિટલ R સ્ક્વેર પણ શોધવાનું છે। જોતા જઈએ, પહેલું ખાનું x નું, બીજું ખાનું y નું, કયા કયા ખાના આવશે એના માટે આપણે પહેલામાં પહેલું x બાર y બાર શોધવો પડશે। તો x બાર શોધવા માટે સરવાળો કરવો પડે x નો, x નો ટોટલ કરો એટલે સિગ્મા x, સિગ્મા x થશે 92,500, એના y નો ટોટલ કરો એટલે સિગ્મા y, આનો સાડો થશે 380। આને આધારે x બાર અને y બાર શોધાય, x બાર નું સૂત્ર સિગ્મા x / n, સિગ્મા x એટલે 92,500 / n એટલે સંખ્યાઓ 2 2 4 2 6 / 6 સાદો જવાબ એટલે 15,416.67। આ x બાર આવી ગયો, એવી રીતે સેમ આપણે y બાર શોધવો પડશે। તો y બાર નું સૂત્ર સિગ્મા y / n બરાબર સિગ્મા y એટલે 380 / n એટલે 6, 6 સંખ્યા છે એટલા માટે 380 / 6 કરશો એટલે 63.33। હવે જોઈએ તો x બાર અને y બાર બંનેઓ કેવા છે, પોઈન્ટ વાળા છે, પોઈન્ટ વાળા છે અને સંખ્યાઓ તમે જોશો તો આ સંખ્યાઓ મોટી આપેલી છે, 13,500 હજાર ની સંખ્યા છે, એટલા માટે યુવી વાળી પદ્ધતિ આવશે। તે યુવી વાળી પદ્ધતિ x પરથી u શોધાય, x ને આધારે u શોધાશે, તો u નું સૂત્ર શોધો x - a / cx, એટલે y ને આધારે v શોધાય એટલે v બરાબર જ્યાં x છે ત્યાં y આવશે માઇનસ a પછી આવે b, y - b અને cx એની જગ્યાએ cy, uv શોધવા પડશે। એના માટે a શોધવો પડે b શોધવો પડે, x બાર ની જે કિંમત આવી એના આધારે a મળે, x બાર ની કિંમત છે એના આધારે a 15,416.67 છે, તમે જોશો 16,000 14,500 15,000 15,000 છે, તો આની નજીક ની કિંમત 15,000 આવે, એ બરાબર લઈ લઈએ 15,000, તમે 15,500 સાહેબ લેવી છે તો પણ તમે લઈ શકો છો। પછી y બાર છે 63.33, એની નજીક ની કિંમત એટલે કે b તમે જોશો 63 ની નજીક શું છે તો 60, તો b બરાબર 60, a અને b મળી ગયા, x બાર ને આધારે a શોધો y બાર ને આધારે b, x ની કિંમતો જે છે એને આધારે cx શોધાશે। x ની કિંમતો તમે જોશો બધાની અંદર 500 અહીં 500 છે, 3 નીંડા છે એટલે 500 અને 3 નીંડા એટલે cx લે લે 500, અને cy એ y ની જે કિંમતો છે એના આધારે cy લેવાશે। બધામાં તમે જોશો એક એક બિંદુ આવેલો છે, એક એક 0 છે, એટલા માટે cy લઈ લેવાય 10। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની, u શોધવા માટે સૂત્ર કયું, u બરાબર f - a / cx, મનમાં આખી ગણતરી કરવી પડશે, કેલ્ક્યુલેટરમાં કરો, x એટલે પહેલું x લેવાનું છે એટલે x એટલે પહેલા 12,000 - a એટલે 15,000 / cx, cx એટલે 500, 12,000 થી 15,000 છે એટલે માઇનસ 3,000 / 500, તમારો જવાબ આવશે -6,
આ રીતના દરેક ની ગણતરી કરવાની આ રફ કામ છે આપણે કેલ્ક્યુલેટર માં સીધું કામ કરી શકીએ છે પહેલું x લેવાનું -a અને -3x એટલે બીજા 14500 15000 જવાબ આવશે -1 19000 15000 ભાગ્યા 500 જવાબ આવશે 8 17500 15000 ભાગ્યા 500 એટલે જવાબ આવશે 5 13500 15000 ભાગ્યા 500 જવાબ આવશે -3 16000 15000 ભાગ્યા 500 જવાબ આવશે 2 આનો સરવાળો કરવાનો સિગ્મા યુ વત્તા વત્તા નો સરવાળો કરવાનો 8 ને 5 13 ને 15 ઓછા લખવાના પર ઓછા ઓછા નો સરવાળો કરવાનો 6 ને 1 7 ને 3 10 15 ઓછા 10 એટલે 5 સિગ્મા યુ મળી ગયો 5 એ રીતે આપણે v શોધીશું v નો સૂત્ર શું તો y - b / cy તેમ આપણે y ની કિંમત લેવાની તો પહેલા y ની કિંમત છે 80 ઓછા b આપણને મળ્યા 60 ભાગ્યા cy છે 10 80 થી 60 છે એટલે 20 / 10 તે જવાબ આવશે 2 એટલે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કામ કરો તો 60 ઓછા 60 ભાગ્યા 10 0 90 ઓછા 60 ભાગ્યા 10 3 80 ઓછા 60 ભાગ્યા 10 2 40 ઓછા 60 ભાગ્યા 10 -2 30 ઓછા 60 ભાગ્યા 10 -3 અનુસાર કરો સિગ્મા બી પ્લસ નું ટોટલ કરો 3 ને 2 5 ને 2 7 ઓછા 3 ને 2 5 7 ઓછા 5 એટલે 2 જવાબ આવશે હવે યુ મળી ગયો બી મળી ગયો હવે બંને નો ગુણાકાર કરવાનો એટલે કે યુવી ગુણાકારમાં એક વખત ઓછા હોય તો ઓછા કાર આવશે બે વખત ઓછા હોય તો વત્તા થઈ જશે આ ગુણાકારનો નિયમ છે 6 2 12 એટલે નિશાની -12 0 જેનો ગુણ લે જા 0 0 આવે પ્લસ માઇનસ એ કશું લખાય ને 8 4 24 5 2 10 3 2 6 બે વાર ઓછા છે એટલે વત્તા થઈ જશે 3 2 6 એક વાર ઓછા છે એટલે માઇનસ રહેશે સિગ્મા યુવી અનુસાર કરો તો 24 ને 10 34 ને 6 40 40 વત્તા છે ઓછા ઓછા કરો 12 ને 6 18 40 માંથી 18 જશે તો જવાબ આવશે 22 આ સિગ્મા યુવી મળી ગયો હવે યુનો સ્ક્વેર યુનો સ્ક્વેર એ યુ જે છે એનો આપણે વર્ગ કરતું જવાનું કોઈ પણ નો વર્ગ કરે એટલે બધી જ કિંમતો પ્લસ થઈ જશે 6 નો વર્ગ 36 1 નો વર્ગ 1 8 નો વર્ગ 64 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 અને સરવાળો કરો એટલે સિગ્મા યુ નો સ્ક્વેર સરવાળો તમારો આવશે 139 એવી રીતના હવે જો નિયત સંબંધ રેખા એકલી શોધવાની હોય તો આટલા જ ખાના આવે પણ આપણે વધારાનો કયો છે વિશ્વસનીયતા ચકાસો એટલે કે કેપિટલ આર સ્ક્વેર આપણે શોધવો પડશે જ્યારે કેપિટલ આર સ્ક્વેર શોધવાનું હોય તો છેલ્લું ખાનું વધી જશે એટલે કે v સ્ક્વેર પણ આવશે v નો સ્ક્વેર કરતું જવાનું 2 નો સ્ક્વેર 4 0 નો સ્ક્વેર 0 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 માઇનસ 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 અને સરળ કરો સિગ્મા v સ્ક્વેર તો જવાબ આવશે 30 હવે આપણને ટેબલ ક્લિયર થઈ ગયું હવે આપણે શોધવાની છે પહેલા નિયત સંબંધ રેખા તેના માટે આપણે પહેલા પહેલી બા શોધવી પડે બા એટલે પહેલું શોધવું પડશે બી અને પછી શોધાશે એ તો બી શોધીએ બી બરાબર સૂત્ર n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v ભાગ્યા n સિગ્મા u નો સ્ક્વેર - સિગ્મા u હોલ સ્ક્વેર એક વધારાનો આવશે cy / cx જ્યારે હોય ત્યારે ગુણ્યા ઉપર લેવાય cy
अपॉन नीचे सी एक्स अहीं पहलू सी एक्स आए अहीं पहलू सी वाय अंश में आ थोड़ा ध्यान रखवा किंमत मूको तो अंदर एन एन एट संख्याओ छ संख्या है छ कौंस में सिग्मा यूवी है बावीस ओछा कौंस में सिग्मा यू है पांच बीजा कौंस में सिग्मा वी है बे भाग्या एन एट छ सिग्मा यू नो स्क्वायर डायरेक्ट है सिग्मा यू नो स्क्वायर एक सौ ओगणचालीस ओछा कौंस में सिग्मा यू होल स्क्वायर कौंस में सिग्मा यू पांच एल नो स्क्वायर गुण्या सी वाय अपॉन सी एक्स सी वाय छे दस सी एक्स छे पांच दस भाग्या पांच सादरूप आपो तो बावीस गुण्या छ एक सौ बत्तीस ओछा पांच दू दस एक सौ ओगणचालीस गुण्या छ करवानुं आठ सौ चौतरीस ओछा पांच नो स्क्वायर पच्चीस गुण्या एक एक बिंदु जतुं रहे तो रह्युं एक भाग्या पचास एक सौ बत्तीस ओछा दस एक सौ बावीस आठ सौ चौतरीस ओछा पच्चीस करवानुं आठ सौ नौ गुण्या एक भाग्या पचास अंश अंश नो गुणाकार छेद छेद नो गुणाकार कर देवानुं एक सौ बावीस गुण्या एक एक सौ बावीस आठ सौ नौ गुण्या पचास करवानुं चालीस चार सौ पचास जवाब आवशे जीरो पॉइंट डबल जीरो थ्री आ जवाब बी नो एना परथी आपणे ए शोधवानुं ए नुं सूत्र कयुं तो y बार माइनस बी एक्स बार किंमत मूको तो y बार तमारे पासे छे तेसठ पॉइंट तेत्रीस ओछा बी हमने जवाब आए जीरो पॉइंट डबल जीरो थ्री कौंस में एक्स बार छे आपणी पासे पंदर हजार चार सौ सोल पॉइंट सड़सठ पंदर हजार चार सौ सोल पॉइंट सड़सठ સાદું બાબત તેસઠ પોઈન્ટ તેત્રીસ ઓછા આ બંને નો ગુણાકાર કરવાનો આનો ગુણાકાર તમે કરશો તમારો જવાબ મળશે પિસ્તાલીસ સોરી છેતાલીસ પોઈન્ટ પચીસ જવાબ મળશે બાદ બાકી કરવાની તો તમારો જવાબ મળશે સત્તર પોઈન્ટ જીરો આઠ એનો જવાબ મળી ગયો બા આપણને મળી ગયો બી મળી ગયો એ મળી ગયો હવે તમે શોધી શકો નિયત સંબંધ રેખા तो नियत संबंध रेखा शोधी नियत संबंध रेखा सूत्र y कैप बराबर e प्लस bx अंदर कीमत मुको तो y कैप बराबर e आपने शोधी वो सत्तर पॉइंट जीरो आठ प्लस b आपने शोधी जीरो पॉइंट डबल जीरो थ्री चौरस किलोमीटर सेम टू सेम छे एटला माटे आपणे एक्स पंदर हजार ज लेवा पड़शे एक्स बराबर पंदर हजार परंतु जो तमे एवो आपी वात हजार कौंसमां हजार में एवुं कयुं होय तो पंदर हजार भाग्या हजार करवा सो आमा एवं कहू हो तो पंदर हजार भाग्या सौ करव पड़े कशु सीधा पंदर हजार वाय क्वेश्चन में शोधवा फरिया समीकरण लखवा वाय कैप बराबर सत्तर पॉइंट जीरो आठ प्लस जीरो पॉइंट डबल जीरो थ्री एक्स एक्स की जगह पंदर हजार लखी करवा सत्तर पॉइंट जीरो आठ प्लस जीरो पॉइंट डबल जीरो थ्री पंदर हजार सत्तर पॉइंट जीरो आठ आ बने गुणाकार करने तो तमारो जवाब आवशे पिस्तालीस बने सरवाड़ो करो ए बासठ पॉइंट जीरो आठ आ एनो जवाब फरी शाब्दिक भाषा में लखी करवानो जो कोई शहर की भिजता पंदर हजार चौरस किलोमीटर दीठ होय तो दर्दीओनी संख्या बासठ पॉइंट जीरो आठ और दर्दी संख्या बासठ पॉइंट दर्दीओ है एटले माणसो है माणस पॉइंट में होय नहीं बासठ पॉइंट जीरो आठ बासठ जवाब कहवाई दर्दियों की संख्या बासठ हसे।
આગળ છે તો એક કન્સેપ્ટ આ નિયમ સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો વિશ્વસનીયતા ચકાસવાની હોય તો આપણે શોધવું પડે કેપિટલ આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર બરાબર કૌંસમાં આર નું સ્મોલ આર નું સૂત્ર લખવાનું બીજા ચેપ્ટરમાં યુવી વાળું એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ભાગ્યા વર્ગમૂળમાં n सिग्मा u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n सिग्मा v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર કૌંસ શાખાનો વર્ગ કરી લેવાનો ધ્યાન રાખજો આની અંદર ગુણ્યા સિવાય આપણ cx આવતું નથી બરાબર મી શોધો ત્યારે જ ઉવા r માં ના અને કિંમત મૂકીએ તો બરાબર n એટલે 6 કૌંસમાં સિગ્મા યુવી 22 ઓછા કૌંસમાં સિગ્મા યુ એટલે 5 સિગ્મા વી એટલે 2 ભાગ્યા n વર્ગમૂળમાં n એટલે 6 અને સિગ્મા યુ નો સ્ક્વેર ડાયરેક્ટ છે સિગ્મા યુ નો સ્ક્વેર 139 ઓછા કૌંસમાં સિગ્મા યુ છે કૌંસમાં સિગ્મા યુ લાવો લેવાનો 5 નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n એટલે 6 સિગ્મા v નો સ્ક્વેર સિગ્મા v નો સ્ક્વેર છે 30 ઓછા કૌંસમાં સિગ્મા v ફૂલ સ્ક્વેર તો કૌંસમાં સિગ્મા v એટલે 2 2 નો સ્ક્વેર એકાસી તો કૌંસ શાખાનો વર્ગ સાદરૂપ આપો તો 22 ગુણ્યા 6 કરવાનું 132 132 ઓછા 5 2 10 હવે એનો સ્ક્વેર લઈ લેવાનો અંશ વાળો હવે નીચે ધ્યાન રાખવાનું વર્ગમૂળ છે અને એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય તો સીધું સાદું કૌંસમાં આવી જાય 139 ગુણ્યા 6 કરવાનું 924 ઓછા 5 નો વર્ગ 25 બીજા કૌંસમાં આ વર્ગમૂળ છે એ પણ વર્ગ કરશો વર્ગમૂળ નીકળી જાય 30 ગુણ્યા 6 180 ઓછા 2 નો સ્ક્વેર એટલે 4 સાદરૂપ આપો તો 132 ઓછા 10 122 નો સ્ક્વેર નીચે ભાગાકારમાં 924 ઓછા 25 924 ઓછા 25 કરશો એટલે 899 બીજા કૌંસ 180 ઓછા 4 176 સાદરૂપ આપણે 122 નો સ્ક્વેર કરવાનો 122 ગુણ્યા 122 કરવાનો 14884 સાદરૂપ આપો તો 999 ગુણ્યા 176 કરવાનો તમારે તો તમારે જવાબ આવશે 142384 બરાબર આનો ભાગાકાર કરવાનો જવાબ આવશે 0.1045 10 પોઈન્ટ પછી બે આંકડા પછી જો 45 છે 50 કરતા નાના છે તો જવાબ કહેવાય 0.10 આર સ્ક્વેર આવે 0.10 0.10 એ 1 ની નજીક ના કહેવાય 0 ની નજીક કહેવાય તો 0 ની નજીક છે એટલે ભાઈ ધારણા લખવાની માટે ધારણા હતા ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે ભાઈ આર સ્ક્વેર ની કિંમત 0 ની નજીક છે તેથી નિયત સંબંધ મોડેલ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી વિશ્વસનીય નથી